સુરો ખાંજર કે મહારાજ લૂંટી આવીને પાર પડે એમ નથી, અમને રજા દો ને. તમે રજા દો કે મેળામાં હમણાં કાઢીએ દિવસો શું 20,000 રૂપિયા કાઢી આવી, અમને આવડે કે લ્યો. આ બાજુ શેઠ મુજાણો મારા લૂંટવાની વાતો કરે, મારા હારું પૈસા માટે લ્યો. મહારાજ શેઠ ને કે એ કે સુકૃત કર્મ જ થયું છે ને કે જાવા ડો ને, કહે બ્રાહ્મણોને દીધા અને અમને ક્યાં બીજાને દીધા, હે લે જાવા ડો, આ મેળાનું જેટલું પુણ્ય થશે ને એ તમને આપી દેશું. બસ મેં 10,000 રૂપિયા ઉધારે લીધા હતા ને હવે કે પુણ્ય મેળાનું પુણ્ય તમને આપી દેશું કે. હો શેઠ કે પ્રભુ મારે પુણ્યનો પોટલો નથી જોતો, મારે રૂપિયા જોઈ કે લ્યો. હા તમે ઉધારા માંગ્યા હતા કે હો, મારે પુણ જોઈતું નથી. તઈ ઓલ્યા કાઠીઓ હતા ને એને મજા આવી હતી કે જોયું મહારાજ પેલા ઉધાર થયા બહુ, દાન કરવા કરવા ઉધારા પૈસા લીધા અને હવે પુન વેચવાની વાતો કરે છે કે લ્યો, પુન વેચવાની વાતો કરે છે કે હવે વેચવા બેઠા છે પુન, પણ મુજાણું મેટ બેઠા છે મૂન. બધાની મતી મુજાઈ ગઈ, મારે 10,000 રૂપિયા કાઢવા ક્યાંથી, હવે જાવું એ પાછું અહીંયાથી. હીરો શેઠ વિચારે છે ઉર, મારે મરવું જોશે જરૂર, દગો દેશે જાણ્યું હો તયામાં, તો હું ધીરત નહીં આદામાં. હીરો શેઠ કે મને ખબર નહીં તમે આવો કે આમ વાંહીથી પછી આમ શું કે બોકડું કાઢશો કે સમજે ને, પુણ્યની વાત કરો. પહેલેથી ધીર્યા ન હત, પૈસા દીધા જ ન હત કે તમને, મને ખબર નહીં તમે આવો દગો દેવાના છો. એટલે હીરા શેઠનું મન ચલોડે ચડ્યું. આ બાજુ તો મહારાજ જવા માટે તૈયાર થયા કે હવે મારે તો જવું છે કે લ્યો, હવે આવી કસોટી આવી પડી. મહારાજ જવા તૈયાર થયા એટલે ઓલો હીરો શેઠ તો ભોક મંડીને રોવા મંડ્યા. 10,000ની વાત હું ભાઈ, આજે તમે રૂવો ક્યાંક ગુમ થઈ જાય તો, એ તેદીના જમાનામાં 10,000 એટલે. મહારાજ કે શેઠ વિચાર્યા વગર કામ થઈ ગયું કે, તકલીફ થઈ ગઈ હવે શું કરશું કે, સમજા ને. અમે વિચાર ન કર્યો કે ભાઈ પછી રૂપિયા ચૂકવશું ક્યાં, એ કાંઈ ન વિચાર કર્યો. અને દામ તમારા કાઢવા, હવે ક્યાંથી કાઢવા. મહારાજને પણ ઉપાધિ થઈ પડી, પાગ છૂટી ગઈ માથામાં ઉપાધિમાં, હવે શું કરવું. ભગવાન મૂંઝાણ આવે, બધા મૂંઝાણ આવે. તો મહારાજ કે લૂંટફાટનો ધંધો તો આપણાથી ન કરાય કે, હો ચોરી કરવાને અમે ના પાડીને તમે હારે મેળામાં જાઓ એ તો મેળ ન પડે. ત્યાં તો કોઈક અજાણ્યો શેઠ આવ્યો, શેઠની સાથે થોડાક માણસો, હે 10 થેલીઓ બધી આમ 10 થેલી મેથી આમ ભરેલી હો રૂપિયાની. મોટો શેઠિયો આવ્યો એની સાથે 10 માણસો, એક એક થેલી હાથમાં લીધેલી. મહારાજને પગે લાગ્યા, 10-10 થેલીઓ, 1,000-1,000 રૂપિયાની થેલી હતી. મહારાજને ચરણે ભેટ કરી અને પછી મહારાજ કીધું કોણ છો શું કાંઈ, તો કે બસ નમસ્કાર કરીને રવાના જ થઈ ગયા. લ્યો મહારાજને ચરણે મૂકી અને ઉતાવળે રજા લઈને કે અમારે ઉતાવળ છે કે આ તમને ભેટ કરવા માટે આવ્યા છીએ એમ કરીને ભાગી ગયા. મહારાજ એનું નામ ઠામે કાંઈ પૂછ્યું નહીં. હો લોકોને આશ્ચર્ય થયું, ઓલા તો ગયા પણ રૂપિયા 10,000 આવી ગયા. સુરો ખાતર વાંહે પૂછવા ગયા, મારે છે કોણ કે પૂછી તો આવું, પણ હાર આદુરસ્ત થઈ ગયા, ખબર ન પડી મેળામાં કાંઈ ગુમ થઈ ગયા, કોણ હતા ખબર ન પડી. સુરા ખાચર આવ્યા મહારાજ પાસે, મહારાજને પૂછ્યું મહારાજ હતા કોણ, કે હું વાંહે પૂછવા ગયો પણ હારા હાથમાં ન આવ્યા. હો મહારાજ કે હાથમાં ના આવે, એ કુબેર ભંડારી હતા. કોણ હતા? કુબેર ભંડારી. આ બ્રહ્માંડનું જેટલું દ્રવ્ય છે ને એનો માલિક કુબેર ભંડારી. હા બ્રહ્માંડના દ્રવ્યનો માલિક કુબેર ભંડારી ભાઈ, એની પાસે તો અઢળક નાણું છે. મહારાજ કે જેટલી સેવામાં જરૂર પડે ને એટલું અમે એની પાસેથી બોલાવી લઈએ કે, હો એ સેવામાં તરત હાજર થઈ જાય. એની પાસે લાખો કરોડો અબજો મિલિયન રૂપિયા પડ્યા છે, કાંઈ સંખ્યા ગણતરી નથી એની પાસે. આ તો 10,000 મંગાવે એટલે આપીને હાલા ગયા. લ્યો
અહીં લોકોના મનમાં એમ થયું કે આ તો સ્વામિનારાયણ ભાઈ સાક્ષાત ભગવાન છે, ભગવાનની આજ્ઞા કોણ ના પાડે ભાઈ, કોણ ના પાડે કયો. કુબેર ભંડારીના માણસો આવ્યા, એ પોતે જે શેઠ હતો ને મહારાજ, કે ખુદ કુબેર ભંડારી હતો અને બીજા એના સેવકો હતા, આ મૂકી ગયા, હવે તમે ગમે તો ગોતો ન મળે કયો. લોકોને અહોભાવ થયું છે. મહારાજ હીરા શેઠને કે શેઠ ગણી લો રૂપિયા, લઈ જાઓ તમારે હાથે ગણીને લઈ જાઓ. શેઠ રાજી રાજી થઈ ગયા, વાહ વાહ. કે પછી ભગવાન ત્યાંથી ચાલતા થયા, કરી અદ્ભુત લીળા એ વારે આવ્યા સારંગપુર સવારે, સ્નાન કર્યા ત્યાં સરિતા માયા આવ્યા જીવા ખાચર ને ત્યાયા. પછી ત્યાંથી આવ્યા છે સારંગપુરમાં, ફલકુ નદી છે. કઈ નદી? ફલકુ નહીં, ફલકુ તો આપણી નદી આ, પણ ફલગુ નદી. સારંગપુરમાં ફલગુ નદી અને આપણી આ કઈ નદી છે? ફલકુ. આપણું ગુરુકુલ ફલકુ નદીના કિનારા ઉપર કહેવાય. જ્યારે સારંગપુરમાં ફલગુ નદી છે અને એના કિનારા ઉપર સરસ મજાના કુંડો છે અને હનુમાનજી કષ્ટભંજન, હે તમે ખાલી યુટ્યુબમાં લખજો સારંગપુર કષ્ટભંજન હનુમાનજી, તો બધી માહિતી નીકળશે. ભૂતે જોવા મળશે તમને, કેવા ભૂત આવે ને કેવા ધૂણે, સમજા ને, એ એમ જ જોવા તમને મળશે. સારંગપુરમાં બહુ ભૂતો આવે અને બધા નીકળી જાય જે હોય તે. મહારાજ નદીમાં સ્નાન કર્યું છે, જીવા ખાચર આવ્યા છે, એ સ્નાન કર્યા, નાહી ધોઈ પૂજા પાઠ કરીને પછી ત્યાંના દરબારમાં ગયા છે અને રસોઈ થઈને બધા જમ્યા છે. પછી મહારાજ બધા સખાઓ હતા ને દરબારો, એને કે જો હવે અમે અહીંયા કને બે મહિના રોકાશું, કે તમે હવે પોતપોતાના ઘરે જાઓ. કે પછી બાથમાં ખાલીને મળ્યા ને એ પેરામણી કરીને હગાભાઈને મળે ને એમ પરસ્પર મળ્યા બધા. હા પછી શ્રીજી મહારાજ સારંગપુરમાં એ શાંતિથી 3 મહિના સુધી નિરાંત રોકાણા છે ત્યાં કને, અને અલૌકિક સુખો ત્યાંના ભક્તજનો આપ્યા છે. પણ 3 મહિના સારંગપુરમાં તો ઠીક, મહારાજ ફરવા ગયા હતા ને એમે 3 મહિના થયા હતા, બધા કાઠીઓ બધા હતા ને બધા. 3 મહિના મહારાજ ભેડા ફર્યા ઘર ભૂલીને, મોબાઈલ નતા ભાઈ, ઘરે ફોન કરી કેમ હાલે છે, બરોબર હાલે છે ને, એમને આવવાની જરૂર નથી ને એમને, હે કાંઈ નહીં. 3 મહિના સુધી ઘર બહારને યાદ નહીં કરવાનું. મહારાજ કે જેના સ્વપ્નમાં ઘર આવે ને એને અમે રજા દઈ દેશું, સ્વપ્નમાં ઘર ના ભરવું જોઈએ. આવી વાતો છે ભાઈ, તમને કોઈ દુનિયાના ઇતિહાસમાં વાતો જોવા ન મળે. આ સ્વામિનારાયણ ભગવાન ભેગા ફરતા હતા કાઠીઓ, સ્વપ્નમાં ઘર ન સાંભળે એવી મજા આવતી હતી ભગવાન ભેગી. હોય 3 મહિના ફર્યા હોય, જાણે એક જ દિવસ થયો ને એવું લાગ્યું, એનો એક જ દિવસ જાણે થયો હોય. પછી બધા કાઠીઓ પોતપોતાના ઘરે ગયા અને શ્રીજી મહારાજ ત્યાંથી કુંડળ પધાર્યા છે. રાઈબાઈને આનંદ પમાડ્યા, ત્યાંથી કારિયાણી ગયા. કારિયાણીથી નસીતપર ગામ માચા ભગતના ભત્રીજા છે શાર્દુલ ખાચર કરીને, એ મહારાજની સામે આવ્યા છે. એ મહારાજને લઈ ગયા ગામમાં અને પ્રેમથી પ્રભુને ભોજન જમાડ્યા છે. એ સરસ મજાનો તાજો ગોળ અને શેરડી લઈ આવ્યા હો, એ જમી અને ભગવાન શ્રીહરિ ત્યાંથી ઝિંઝાવદર પધાર્યા છે. ઝિંઝાવદરની કથા આપણે આવી ગઈ, ખબર હોય તો તમને, જેઠસુર ને અલિયો ખાચર, એક એનો ભાઈ મરીને જમપુરીમાં ગયો હતો અને એની માં રોતી હતી અને મહારાજે છાના રાખ્યા હો, અને જમપુરીમાંથી એના ભાઈનો ભગવાન ઉદ્ધાર કર્યો. ભાઈ સત્સંગી નહોતો. મહારાજ કે જમપુરીમાં કેમ ગયો? તો કે અમે ઘણું સમજાયો સત્સંગ કર કર, પણ માન્યો નહીં, કે ઊંધ ખોપ્યો. પછી મરીને કાકા લઈ ગયા ધોકા મારીને, તો મહારાજ કે સત્સંગ ન કરે જમપુરીમાં જાય એનું અમારે શું કરવું, કે તો એની માં રૂવે હો. પછી મહારાજને દયા આવી, પછી ત્યાંથી જમપુરીમાંથી બોલાવ્યો અને મહારાજ ભગવાન આવ્યા ઘરે, એટલે એનો ઉદ્ધાર થયો. નહીંતર ઉદ્ધાર ન થાય ભાઈ, કુસંગ કરીને જમપુરીમાં જવું પડે, કોણ બચાવે છે. મહારાજની ખૂબ સેવા કરી, ત્યાં ત્યાંથી સર્વે ગામ સીધા આવ્યા. સામા જીવણો ધાંધલ આવ્યા, લ્યો જીવણો ધાંધલ સર્વે ગામનું નામ છે. ત્યાં પધાર્યા પ્રભુ. ત્યાં શેઠ હતા, સાકરના થાળ ભરીને લઈ આવ્યા. એ મહારાજ જમ્યા છે, સાકર જમ્યા, લ્યો ખૂબ જમ્યા સાકર, મુઠ્ઠા ભરી ભરીને. તમને સાકર ભાવે? ભગવાન ખૂબ જમ્યા. મુકુંદ બ્રહ્મચારી કે મહારાજ તમે આટલી બધી સાકર ખાઈ જાઓ રા,
પછી આ રસોઈ બનાવી છે, રાંધી પડી રહેશે કે વધી પડશે રસોઈ, એનું શું થશે? કે બ્રહ્મચારીને મહારાજ કે, નહીં બગાડું રસોઈ જરી, કરી વાત વિવેકની ફરી, દુઃખ થાય ગ્રહસ્થને જેમાં, કોઈ વસ્તુ ન મંગાવો તેમાં. મહારાજ કે રસોઈ અમે જમી જશું, એની ચિંતા ન કરો. કે સેજે સેજે હરિભક્તો આવે ને લઈ આવે, એનાથી રસોઈ બનાવવાની. મહારાજ કે કોઈ કોઈ હરિભગતને હેરાન ન કરવા, આજ જોશે કે તી જોશે એમ નહીં કરવાનું. વર્ણિય કંઈક મગાવ્યું હશે, સમજો, બનાવ્યું હશે. મહારાજ કે બિલકુલ નહીં, વર્ણિય અપરાધ મહારાજ માફ કરો. હવે જે હરિભક્તો લઈ આવશે ને એ જ રસોઈ બનાવીશ. કે પછી પ્રભુ ત્યાંથી તાજ પર થઈ, સમઢિયાળા થઈ, ત્યાંના લાખા ખાચરે સેવા કરી, અને પછી મહારાજ ત્યાંથી ગઢપુરની વાટ લીધી છે, ત્યાંના ભક્તજનોને પાછા વળાવ્યા. પણ એની માનો પ્રેમ હતો, સુગંધીમાં હાર મહારાજને પહેરાવ્યા. હો નીકળવા ટાણે વિદાય વેળાએ એવી સુગંધ આવે કે સમ ભમરાઓ આમ ગુંજારો કરે માથે, ભમરા બધા. તે મહારાજના પાર્ષદો હતો ને ભમરા મંડ્યા ઉડાડવા. મહારાજ કે ઉડાડો નહીં, કે આ મોટા મોટા ઋષિ મુનિઓ આવ્યા. કોણ આવ્યા? એ ઋષિ મુનિઓ આવ્યા સુગંધમાં ભમરાના રૂપ લઈને, ભલે અમારા માથે પડે, પડવા ડોગે લેવો, સુગંધ લેવા આવ્યા છે. મહારાજ કે તમે જ કોઈ જમવા બેઠા હોય ને તમારી ડીશ લઈ લેતો કેમ થાય? તમને ખાવા નથી તમને તો? બિચારા ભમરા આવ્યા સુગંધ લેવા તો લેવા દો ને, કે તમને હું અધો એક લે. પછી લાખા કે મહારાજ બ્રહ્મચારી પૂછાવે છે જમવા માટે, હા જે શું બનાવી, શીરો કે કંસાર કે રુચિ પ્રમાણે કયો શું બનાવો? શું મહારાજ કે દરબારોનો શું ભાવ છે? જે ભાવ હોય બનાવો. કે લ્યો શીરો પૂરી ને બીરંજ ને ભાજી ને દહીં ભાત ને આ બધું બનાવ્યું, જમ્યા. થાળ જમતા જમતા મહારાજ કે તાપ બહુ પડે છે, કે અમારે દહીં સાકર જોઈએ, કે તો ઈ લઈ આવે મહારાજ, ઈ જમો ઠંડી થાય, ગરમી ન થાય, સમજાય ને? દહીં સાકર જમવાથી. પછી મહારાજ કે જો અમે ઘણા બધા તીર્થ ફર્યા, ઘણી બધી તપશ્ચર્યા કરી, રામાનંદ સ્વામી અમને મળ્યા, અમે હાવ છૂટે છૂટા ફરતા હતા, પણ જેમ કોઈ ખબર હે પંખીને પકડીને પિંજરામાં પૂરી દે, એમ રામાનંદ સ્વામી અમને આ સત્સંગ રૂપી પિંજરામાં પૂરી દીધા. કે હવે આ સત્સંગમાં અમે ફરીએ છીએ, સત્સંગ છે એ અમારું પ્રારબ્ધ છે, એમ કહીને પ્રભુ બોટાદ પધાર્યા છે. ત્યાં ભગા ડોસી વગેરે ખૂબ સેવા કરી, ત્યાંથી નાગલપુર પધાર્યા, ત્યાંથી ટાટમ પધાર્યા. ત્યાંથી આગળ ચાલતા કોસ ચાલતો હતો, ત્યાં ઘોડાને પાણી પાયા છે બધાને. પછી ત્યાંથી પ્રભુ ગોરડકા થઈ નદીમાંથી પ્રભુ આગળ ચાલ્યા છે. ગોરડકાના ભક્તજનો આગ્રહ કર્યો, પણ મહારાજ કે મારે ગઢપુર જવું છે, જવા દો, બહુ લાંબો ઠમે થયેલો હશે. પછી પ્રભુ ત્યાંથી ગઢપુર પધાર્યા છે. જીવા ખાચન અભય ખાચન એ બધા સામા આવ્યા છે, સામૈયું કર્યું, વાજતે ગાજતે પ્રભુ પધાર્યા. ઘણા દિવસના વિયોગી હતા ગઢપુરના લોકો, ભગવાન આવ્યા દર્શન કરીને ખૂબ ખૂબ રાજી થયા. હો એ દેશ વિદેશ ફરીને ઘરે આવે, કેવી શાંતિ થાય. ઘર ગમે હું હોય, ભલે નરિયા વાળું હોય તો, ભલે ને ટાટ પડ્યું હોય તો, ઘરે આવે સંતોષ થાય કે ન થાય? ભગવાન શ્રી હરિ ઘરે આવ્યા. ક્યાં આવ્યા? ગઢપુર મારું ને હું ગઢડાનો, નથી કોઈ દી મટવાનો. દેશો દેશ ફર્યા ગામો ગામ, વાલે વાત કરી છે તમામ, સુણી થયા કૃતાર્થ જન્ના, પછી શું કર્યું ત્યાં ભગવન્ના. એ ગામો ગામ ફર્યા, બધી વાત કરી, ગઢપુરમાં લોકો ખૂબ રાજી થયા. પછી શું કર્યું એ કથા આવતીકાલે. ભગવાનની જ ભક્ત ભાવ ભાળી, અતિ અદ્ભુત લીલા કરે રસાળી, ધન્ય ધન્ય જન ભાગ્યશાળી, પ્રગટ પ્રભુ સમયે ધરેલ દેહ. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત પુષ્પમાળા મધ્ય સપ્તમ ગુચ્છે શ્રીહરિ ગાંભ ગામથી નીકળી અનેક ગામડાઓમાં વિચરણ કરતા ભગવાન શ્રીહરિ ગઢપુર પધાર્યા વગેરે વર્ણન નામે નવમું પુષ્પ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.